ચાલો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ચાલો ત્યારે આજે સામાન્ય જ્ઞાનમાં પાઠ 4, બરોબર પાઠ 4, આપણા મહાન નેતાઓ અને નેત્રીઓ. નેતાઓ શબ્દ પુરુષો માટે વપરાય, જ્યારે નેત્રીઓ શબ્દ સ્ત્રીઓ માટે વપરાય, બરોબર. નેતાઓ એટલે તો ખબર છે ને, જાણો છો નરેન્દ્ર મોદીને આપણે શું કહીએ છીએ? નેતાઓમાં એક મહાન નેતા તરીકે આપણે તેની ગણતરી કરીએ છીએ. આવા ઘણા બધા નેતાઓ આપણા પહેલા થઈ ગયા હતા, બરોબર. આમાં અડધા નેતાઓ આપણા આઝાદી પહેલાંના છે, અડધા આઝાદી પછીના. જ્યારે આપણો ભારત દેશ આઝાદ નહોતો થયો એ સમયના આપણા જે સ્વાતંત્ર્ય સેનાનીકો અથવા મહાન નેતાઓ કહો, એ આમાં તમને આપણે જણાવીશું કે આપણે આમાં મહાન નેતાઓ વિશે જાણીશું જે આપણા દેશને આઝાદી મેળવવા માટે સારો એવો ફાળો આપ્યો હતો. તેમાં તમને આ ચિત્ર દેખાય છે, અહીંયા જો સૂચના વાંચો, અહીં આપણા મહાન નેતાઓ નેત્રીઓના ચિત્રો અને એમના નામ આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તેનો નંબર નેતાઓના નામ સામે બોક્સની અંદર લખવાનો છે, બરોબર. તો પહેલું ચિત્ર તમને દેખાય છે? દેખાય છે ને? હા, આમને તો બધા ઓળખતા હશો. ઓળખો છો ને? નથી ઓળખતા? હા, ઓળખીએ છીએ. કોણ છે? ગાંધી બાપુ. આવું નામ સાંભળ્યું છે ને? શું કહીએ છીએ આપણે? ગાંધી બાપુ. તો એમનું પૂરું નામ ખબર છે તમને? જો, મોહનદાસ કરમચંદ ગાંધી. પણ આપણે બધા તો ગાંધી બાપુ નામ તરીકે ઓળખીએ છીએ. આપણને એમ કે આ ગાંધીજી એમનું નામ છે, પણ એમનું નામ શું હતું? મોહનદાસ કરમચંદ ગાંધી, બરાબર. આપણે તેને ગાંધી બાપુ તરીકે ઓળખીએ છીએ. તે આપણા દેશના રાષ્ટ્રપિતા તરીકે ગણાય છે, બરાબર. તે કેટલા વર્ષો પહેલાં આપણા મહાન નેતા તરીકે થઈ ગયા, પણ હજી પણ તેમના કામને લીધે આપણે તેને યાદ કરીએ છીએ. ગાંધીજી સત્ય અને અહિંસાનો ધર્મમાં માનતા હતા. સાચું બોલવું અને હિંસા ન કરવી. હિંસા ન કરવી એટલે કોઈને મારવું નહીં, બરાબર, અને હંમેશા સત્ય જ બોલવું, તે તેમનો પરમ ધર્મ હતો. પછી બીજા નંબરે આવે છે ચિત્ર, કોનું છે? જવાહરલાલ નહેરુ, બરોબર. ચાલો, કયો છે એમનો નંબર? પંડિત જવાહરલાલ નહેરુ. તો પંડિત જવાહરલાલ નહેરુ એ ભારત દેશના પ્રથમ વડાપ્રધાન હતા, બરોબર. ત્યાર પછી આવે છે ત્રીજા નંબરે, આ પણ ચિત્રને તમે ઓળખતા હશો. ગમે તે શાળાઓમાં જાઓ, સરકારી જે ઇમારતો એમાં જાઓ, તેમાં તમે આ ફોટો જોયો હશે. તો એ આપણા દેશના લડવૈયા તરીકે સ્વતંત્રની આઝાદી સ્વતંત્રની લડતમાં એમને સારો એવો ફાળો આપ્યો હતો. તો આમનું નામ છે શું છે? સરદાર વલ્લભભાઈ પટેલ. શું નામ છે? સરદાર વલ્લભભાઈ પટેલ. તે આપણા દેશના નાયબ વડાપ્રધાન તરીકે ઓળખાતા હતા. નાયબ એટલે વડાપ્રધાનની નીચેનું જે પદ આવે એના પછીનું એ નાયબ વડાપ્રધાન તરીકે ઓળખાયા. ત્યાર પછી આવે છે, આ ચિત્ર જુઓ જો, કોનું છે? મૌલાના અબુલ કલામ આઝાદ. શું નામ છે એમનું? મૌલાના અબુલ કલામ આઝાદ. આ પણ સ્વાતંત્ર્યની લડતમાં તેમને દેશ માટે સારો એવો ફાળો આપ્યો હતો અને તે પછી આપણા મહાન નેતાઓ તરીકે તેમની ગણતરી થઈ હતી. એના પછી આવે છે લોકમાન્ય તિલક. શું નામ છે તેમનું? લોકમાન્ય તિલક, બરોબર. એના પછી આવે છે છઠ્ઠા નંબરે સુભાષચંદ્ર બોઝ. શું નામ છે? સુભાષચંદ્ર બોઝ. કદાચ તમારા મમ્મીને પપ્પાને પૂછી જોશો તો એમ લોકોએ એમનું નામ સાંભળેલું હશે કે જેમને દેશની લડત માટે પોતાનું બલિદાન પણ આપી દીધું હતું, બરોબર. ત્યાર પછી આવે છે સાતમા નંબરમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બરોબર. ત્યાર પછી આઠમા નંબરે શ્રીમતી સરોજિની નાયડુ. કોણ છે? શ્રીમતી સરોજિની નાયડુ. અને આપણે નેત્રીઓ તરીકે ઓળખીએ છીએ. નેત્રીઓ એટલે આપણા દેશના મહાન નેતાઓ જે કહીએ તેમાં તેમનો અગત્યનો ફાળો છે. ચલો, એના પછી આવે છે નવમા નંબરે ડોક્ટર લાલ બહાદુર શાસ્ત્રી. શું છે નવમા નંબરે? લાલ બહાદુર શાસ્ત્રી. તે આપણા દેશના વડાપ્રધાન બની ગયા હતા, બરોબર. ત્યાર પછી આવે છે દસમા નંબરે ઇન્દિરા ગાંધી.
કોણ છે? શ્રીમતી ઇન્દિરા ગાંધી. તે પણ આપણા દેશના મહિલા નેતા અથવા નેત્રીઓ તરીકે તેમની ગણતરી થાય છે. તેમણે આપણા દેશમાં ઘણા બધા વર્ષો સુધી રાજ કર્યું હતું અને ઘણા વર્ષો સુધી તે મહિલા નેતા તરીકે ચાલતા હતા. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે હોમવર્કમાં શું કરીશું? આ નેતાઓના ચિત્ર દોરતા તો તમને નહીં ફાવે, એટલા માટે આપણે તેમને ફક્ત એના એક નંબર કરી એની સામે શું લખવાનું, તેમનું નામ શું હતું? બોલો, મોહનદાસ કરમચંદ ગાંધી. બરોબર, એક નંબર કરી મોહનદાસ કરમચંદ ગાંધી. પાઠનું નામ, પછી તેનું મથાળું, પછી સૂચના ટૂંકમાં લખીને પછી એના નંબર પ્રમાણે નામ લખી દેવાના છે. બરોબર, ખબર પડી ગઈ ને? ચાલો ત્યારે આવજો.